नमस्कार, एचके न्यूज़ में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. લતીપુરા રોડ પર ઝાડની ડાળ પડતા મોપેડ ચાલકનું મોત. લતીપુરા ગામથી પાદરા રોડ પર એક મોપેડ સવાર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન લતીપુરા ગામ પાસે આવેલ બોડી તલાવડી પાસે ઝાડ પર વાંદરો ડાળી લઈને મોપેડ ચાલક પર પડતા મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. બનાવની મળતી માહિતી મુજબ આજ રોજ વહેલી સવારે લતીપુરા ગામના ચંદ્રકાંત પટેલ ઘરેથી પાદરા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન લતીપુરાની પાસે બોડી તલાવડી પાસે વાંદરો ઝાડ પર કૂદકા ઝાડની ડાળી લઈને મોપેડ સવાર પર પડતા મોપેડ સવારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ચંદ્રકાંત પટેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે સ્થાનિકોએ વન વિભાગની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. અનેક વખત વન વિભાગને રજૂઆત કરવા છતાં પણ જાહેર માર્ગ પર નમી ગયેલા ઝાડની ડાળીઓ તેમજ સુકાઈ ગયેલી ડાળીઓ કાપવામાં નહીં આવતા આજે એક પરિવારનો મોભ છીનવાયો હતો. હાલ તો પાદરા પોલીસે ચંદ્રકાંત પટેલના મૃતદેહને પાદરા સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પાદરા ચંદ્રકાંતભાઈ આવતા હતા તે અંબાશંકરીની આગળ એક વાંદરો ઝાડ ઉપર હશે તો ઝાડનું ડાળખું લઈ અને નીચે પડ્યો અને એમના માથામાં વાગ્યું અને તન તે એક્સપાયર થઈ ગયા. અને પછી દવાખાનામાં લઈને આવ્યા તો એમને મરણ પામેલા જાહેર કર્યા છે. પણ બીજું કે જંગલ ખાતાને આ કે લતીપુરા રોડ ઉપર એટલા બધા ઝાડ નમી ગયા છે કે અને કોઈ કાર્યવાહી જંગલ ખાતું કરતું નથી અને એ રોડ પર ઓછામાં ઓછા 4-5 વખત એક્સિડન્ટ થયા છે. એટલે જંગલ ખાતાને કહેવાની એક વિનંતી છે કે કેટલા ડાળખો થઈ એ રોડ ઉપર નમેલા છે એને દૂર કરવા કહેલું છે પણ કોઈ એ કોઈ કાર્યવાહી કરતા નથી. અને જો કોઈ કાર્યવાહી નહીં કરે તો લતીપુરા ગામવાળા એમનો વન વિભાગમાં જઈને એમનો ઘેરાવ કરશે, એમને આવેદનપત્ર આપશે કે ભાઈ આ કામ તાત્કાલિક દૂર કરો. એવું એ સરકારે પાડી દેવો છે 15-15 તારીખ પડે છે. પોલીસને એ કયા હતા ઇન્કવાયરી કરવા તયો પડી ચાલુ મત દુકાનદાર એમને જ હવારે એક્સિડન્ટ થયો 7 વાગે.